ભારતમાં 101 કિલોમીટરના વિશાળ BRTS નેટવર્કનું સ્ટેટ ઓફ ધી આર્ટ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ તથા આધુનિક ITMS ટેકનોલોજી વડે અસરકારક સંચાલન કરે છે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડ, જેની અનેરી સિદ્ધિઓમાં નવું સોપાન એટલે અત્યાધુનિક ટેકનોલોજી અને ITMSથી સુસજ્જ ઇલેક્ટ્રિક બસ સુવિધા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન અંતર્ગત અમદાવાદ શહેર હવે બનશે ગ્રીન મોબિલિટીમાં અગ્રેસર. વી વોન્ટ ટુ બિલ્ડ ઇન્ડિયા એઝ અ ડ્રાઈવર ઇન ઇલેક્ટ્રિક વ્હીકલ. ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી અમદાવાદ થશે હવા અને ઘોંઘાટના પ્રદૂષણથી મુક્ત, અને આ દિશામાં પાયાનો પ્રયાસ એટલે ઈ બસ સુવિધા. આ પ્રોજેક્ટના ભાગરૂપે સ્માર્ટ સિટી અમદાવાદ પ્રથમ તબક્કામાં 50 એસી ઈ બસ શરૂ કરશે, જે પૈકીની સ્વોપ ટેકનોલોજીથી સજ્જ 18 ઈ બસ ભારતમાં સૌ પ્રથમવાર અમદાવાદમાં શરૂ થશે, જ્યારે ફાસ્ટ ચાર્જિંગ સુવિધાથી સજ્જ અન્ય 32 ઈ બસ કાર્યરત થશે. સ્વોપ ટેકનોલોજી વાળી બસમાં માત્ર 3-4 મિનિટમાં ઓટોમેટિક બેટરી સ્વોપિંગ થાય છે. એક સ્વોપિંગથી બસ 40 કિલોમીટર ચાલી શકે છે, જે માટે રાણીપ ખાતે તૈયાર કરવામાં આવેલ છે ભારતનું સૌ પ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક બેટરી સ્વોપિંગ સ્ટેશન. જ્યારે ફાસ્ટ ચાર્જ સિસ્ટમ ધરાવતી ઈ બસ એક ચાર્જિંગ બાદ 200 કિલોમીટર ચાલી શકે છે. 50 પેસેન્જરને સમાવતી આ બસોમાં સુરક્ષા માટે છે ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ. એસીની ઠંડકની સાથે સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન સિસ્ટમ તમને જર્ક વિનાની મુસાફરીનો આરામદાયક અહેસાસ આપે છે. તો એક બાજુ ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી પ્રદૂષણ પણ અટકશે, અને બીજી બાજુ મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ ઘનિષ્ઠ વૃક્ષારોપણ થકી અમદાવાદ શહેર હરિત અને સુશોભિત થઈને મહેકી ઉઠશે. અમદાવાદ શહેર આજે છે ભારતનું સૌથી સ્વચ્છ મહાનગર, ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી. આધુનિકતા અને સાંસ્કૃતિક વારસાનો સમન્વય એવું ભારતનું નંબર 1 સ્માર્ટ સિટી. આપણું અમદાવાદ બનશે ભારતનું પ્રદૂષણ મુક્ત મહાનગર અને ઇલેક્ટ્રિક મોબિલિટીમાં ભારતનું સૌથી અગ્રેસર શહેર.